पेपर 9 यूनिट 3 पार्ट बी औद्योगिक बनावट अने उपयोगिता लाइक इंडस्ट्रियल मेन्युफेक्चरिंग प्रोसेस एंड देर यूजिस। तो आज टॉपिक है आप संश्लेषित वायु में मिथेनॉल बनावट, प्रोपेलिन में आइसोप्रोपेनॉल बनावट, आइसोप्रोपेनॉल में फॉर्मल्डिहाइड नहीं परंतु एसिटोन बनावट। त्यारबाद मिथेनॉल में फॉर्मल्डिहाइड की बनावट जोईशुं अने छेल्ले कूदरती वायु में एसिटिलीन बनावट। तो आ रीते आ टॉपिक की अंदर आप मिथेनॉल की बनावट जोईशुं, आइसोप्रोपेनॉल की बनावट जोईशुं, एसिटोन फॉर्मल्डिहाइड अने एसिटिलीन बनावट जोईशुं। हवे सौ प्रथम जोईए आपणे संश्लेषित वायु में मिथेनॉल की बनावट। संश्लेषित वायु में मिथेनॉल बनावा माटे सौ प्रथम कूदरती वायु एट्ले कि मिथेन में बाष्प हाइड्रोकार्बन पद्धति द्वारा संश्लेषित वायु मेळवाई छे, जेने त्यारबाद ZnO एट्ले कि जिंक ऑक्साइड और Cr2O3 एट्ले कि क्रोमियम ऑक्साइड उद्दीपक उपरथी पसार करीने मिथेनॉल मेळवामां आवे छे। ताकि जे प्रक्रिया छे एनो जे फ्लो चार्ट छे अहीं तमने नीचे आप्यो छे। तो एमां फ्लो चार्टनी अंदर जे आखी प्रोसेस आपणे जोई लईए, तो संश्लेषित वायुने कॉम्प्रेसर चेम्बरमां लई जवामां आवे छे। तो संश्लेषित वायु तरीके कार्बन मोनोक्साइड अने हाइड्रोजन वायु મળે છે, અને એ કેવી રીતે મળે છે તો નીચે પ્રક્રિયા પણ આપી છે। મિથેનોલ એટલે કે CH4+H2O માંથી આપણને મળશે કાર્બન મોનોક્સાઇડ પ્લસ 3H2। તો આ રીતે સંશ્લેષિત વાયુ આપણને મળશે। તો એ જે સંશ્લેષિત વાયુ છે એને કોમ્પ્રેસર ચેમ્બરમાં એટલે કે આ જે અહીં બતાવે છે કોમ્પ્રેસર ચેમ્બર છે એમાં લઈ જવામાં આવે છે, અને તેમાં લગભગ 272 वातावरण दबाणे एटले के 3000 થી 4000 PSI मतलब के पाउंड पर स्क्वेर इंच। तो एटला दबाणे एने राखवामां आवे छे, अने त्यार पछी जे वायु छे एने हीटर चेम्बरमां लई जवामां आवे छे। तो हीटर चेम्बर में 350 डिग्री सेंटीग्रेड तापमाने गरम करवामां आवे छे। त्यारबाद आटला टेम्परेचर गरम कर्या बाद जे मळती बाष्प छे एने कॉपर लोखंड मिश्र धातुथी बनावेला कन्वर्टरनी अंदर लई जवामां आवे छे। अहीं तमने कन्वर्टर बतायुं छे के जे लोखंड अने कॉपरनी मिश्र धातुथी बनेलुं होय छे। तो एनी अंदर उद्दीपक राखवामां आवे छे, उद्दीपक तरीके झिंक ऑक्साइड अने क्रोमियम ऑक्साइड होय छे। तो एना उपरथी ए बाष्पने पसार करवामां आवे छे। ના જે પ્રક્રિયા છે કેવી છે, ઉષ્મા ક્ષેપક છે એટલે કે ઉષ્મા મુક્ત થાય છે, તેથી ટેમ્પરેચર વધી જશે। તો એ જે ચેમ્બર છે એને એનું ટેમ્પરેચર મેન્ટેન રાખવા માટે એટલે કે 300 ડિગ્રી સેન્ટિગ્રેડ ટેમ્પરેચર મેન્ટેન રાખવા માટે ઠંડા પાણીથી એનું જે તાપમાન છે એ જાળવવામાં આવે છે। તો પ્રક્રિયા પૂરી થયા બાદ આ જે બાષ્પ મિશ્રણ છે એને કુલરમાંથી પસાર કરવામાં આવે છે। તો અહીં તમને કુલર બતાવ્યું છે, કુલરમાંથી પસાર કરતા એનું જે ટેમ્પરેચર છે એ 0 થી 20 ડિગ્રી જેટલું થઈ જશે। તો કુલરમાંથી પસાર કરી એનું ટેમ્પરેચર 0 થી 20 ડિગ્રી સુધી લાવવામાં આવે છે, અને ત્યાર પછી એને આ ડ્રમ ચેમ્બર હોય એની અંદર ઉપરથી નીચે પાડવામાં આવે છે, જેથી અન્ય જે વાયુમય નીપજશે જે ગેસ ગેસેસ ફોર્મમાં હશે એ બધા વાયુ દાખલા તરીકે કાર્બન મોનોક્સાઇડ, હાઇડ્રોજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ વગેરે વાયુ ઉપરથી નીકળી જશે, અને જે મિથેનોલ હશે એ ડ્રમ ચેમ્બરમાં નીચે જમા થશે। તો આ રીતે નીચે જમા થતું જે નિપજ છે એને નિસ્યંદન ટાવરમાં લઈ જવામાં આવે છે। તો અહીં તમને વિભાગીય નિસ્યંદન ટાવર બતાવ્યો છે, તો એની અંદર લઈ જઈ એનું નિસ્યંદન કરવામાં આવે છે। તો આ રીતે નિસ્યંદન કરતાં લગભગ 99% મિથેનોલ આપણને મળે છે, જ્યારે બાકીના 1% અંદર જે અશુદ્ધિઓ હશે એ ડાય મિથાઇલ ઇથર હશે। તો અહીં તમને આપ્યું છે, તો 1%ની અંદર ડાય મિથાઇલ ઇથર તેમજ ઉચ્ચ આલ્કોહોલ જેવા કે એન પ્રોપેનોલ અને આઇસોપ્રોપેનોલ વગેરે હોય છે। તો આ રીતે 99% શુદ્ધ મિથેનોલ મેળવવામાં આવે છે। રાસાયણિક પ્રક્રિયા તમને આપી છે કે સંશ્લેષિત વાયુ કેવી રીતે બનાવવામાં આવે છે, તો મિથેન પ્લસ વોટર, અને એ જે બનાવવાની ટેકનિક છે એને કહેવાય છે બાષ્પ હાઇડ્રોકાર્બન પદ્ધતિ કહેવાય છે। એનાથી આપણને કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ મળશે। ત્યાર પછી કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુને જે ઉદ્દીપક હોય છે
ઝીંક ઓક્સાઇડ અને ક્રોમિયમ ઓક્સાઇડ એના ઉપરથી એની બાષ્પને પસાર કરવામાં આવે તો એમાંથી મિથેનોલ બનશે. પદ્ધતિનું વર્ણન આપણે જોઈ ગયા છે, હવે આપણે એની ઉપયોગિતા જોઈશું. તો દ્રાવક તરીકે એનો બહુ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે મિથેનોલનો. ત્યારબાદ તેનું ઓક્સિડેશન કરવાથી ફોર્માલ્ડિહાઇડ બને છે. તો એ આપણે પ્રોસેસ જોવાના છે, જેનો ઉપયોગ એટલે કે ફોર્માલ્ડિહાઇડનો ઉપયોગ ફિનોલ સાથે પ્રક્રિયા કરી રેઝિન બનાવવા માટે થાય છે, ફિનોલ ફોર્માલ્ડિહાઇડ રેઝિન. તો આ ફિનોલ ફોર્માલ્ડિહાઇડ જે છે એ પ્લાસ્ટિકની બનાવટમાં પણ થાય છે. ત્યાર પછી એસ્ટરની બનાવટમાં પણ એનો ઉપયોગ થાય છે, દાખલા તરીકે મિથાઇલ સેલિસિલેટ અને બીજો એવો એસ્ટર છે જેનું નામ છે ડાઇમિથાઇલ ટ્રાઇથેલેટ, તો એની બનાવટમાં પણ એનો ઉપયોગ થાય છે. મિથાઇલ ક્લોરાઇડની બનાવટમાં પણ એનો ઉપયોગ થાય છે. પ્રોપિલિનમાંથી આઇસોપ્રોપેનોલ. પ્રોપિલિનમાંથી આઇસોપ્રોપેનોલ મેળવવા માટે પ્રથમ પ્રોપિલિનની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરી આઇસોપ્રોપાઇલ હાઇડ્રોજન સલ્ફેટ મેળવાય છે અને ત્યારબાદ તેનું જળી વિભાજન કરતા આઇસોપ્રોપેનોલ મળે છે. તો એનું જે કેમિકલ રિએક્શન છે આપણે પહેલાં જોઈ લઈએ. તો આ એની રાસાયણિક પ્રક્રિયા છે કે પ્રોપિનની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતા આઇસોપ્રોપાઇલ હાઇડ્રોજન સલ્ફેટ મળે છે. તો આ જે પ્રક્રિયા છે એમાં જે દ્વિબંધ છે એના ઉપર યોગશીલ પ્રક્રિયા થાય છે સલ્ફ્યુરિક એસિડની. તો એ માર્કોનિકોના યોગશીલ પ્રક્રિયાનો જે નિયમ છે એ મુજબ થશે. પાયબંધ તૂટી જશે અને CH2 સાથે એટલે કે વધારે હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે H+ જોડાશે અને CH સાથે HSO4- જોડાશે. તો આ રીતે યોગશીલ પ્રક્રિયાને અંતે આપણને આઇસોપ્રોપાઇલ હાઇડ્રોજન સલ્ફેટ મળશે. આ આઇસોપ્રોપાઇલ હાઇડ્રોજન સલ્ફેટ મળ્યા બાદ તેનું જળ વિભાજન કરવામાં આવે છે. એટલે જળ વિભાજન કરતા એટલે કે H2O એડ કરતા આઇસોપ્રોપાઇલ હાઇડ્રોજન સલ્ફેટ છે એમાંથી આપણને આઇસોપ્રોપેનોલ મળશે. તો અહીંથી વિભાજન થશે, ઓક્સિજન સાથે H જોડાય એટલે આપણને આઇસોપ્રોપેનોલ મળશે અને SO3H સાથે OH જોડાય તો H2SO4 મળશે. તો આ રીતે ફરીથી આપણને સલ્ફ્યુરિક એસિડ મળી જશે કે જેનો આપણે ફરીથી ઉપયોગ કરી શકીએ. હવે આખી જે ક્રિયાવિધિ છે એ આપણે ફ્લોચાર્ટ દ્વારા જોઈએ. તો પદ્ધતિમાં સૌ પ્રથમ પેટ્રોલિયમની વિભંજન વિધિથી મળતા પ્રોપિલિનને હાઇડ્રોજન વાયુ સાથે ભેગા કરી 450 ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાને, તો અહીં હીટર ચેમ્બર છે એની અંદર પ્રોપિલિન સાથે હાઇડ્રોજન વાયુ ભેગો કરવામાં આવે છે અને 450 ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાન રાખવામાં આવે છે. તો આટલા ઊંચા તાપમાને તેમાં જે સલ્ફરની અશુદ્ધિ હોય છે એ સલ્ફરની અશુદ્ધિ હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરી H2S તરીકે દૂર થઈ જશે. તો આ રીતે સલ્ફરની અશુદ્ધિનું ડીસલ્ફ્યુરાઇઝેશન કહેવાય છે, અને કે સલ્ફરની હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા થઈ H2S બનશે કે જે વાયુ સ્વરૂપે હોય છે એટલે એને ઇઝીલી દૂર કરી શકાશે. ત્યારબાદ જે પ્રોપિલિન બચશે એ પ્રોપિલિનને શોષક ચેમ્બરની અંદર લઈ જવામાં આવશે. તો શોષક ચેમ્બરની અંદર નીચે પ્રોપિલિન હશે અને એ શોષક ચેમ્બરમાં ઉપરના ભાગેથી 85% સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ નાખવામાં આવશે. આ પ્રક્રિયા દરમિયાન મિશ્રણનું જે તાપમાન છે એ 27 થી 30 ડિગ્રી સેન્ટિગ્રેડ જેટલું મેન્ટેન રાખવામાં આવે છે. અને આ પ્રક્રિયા કહે છે ઉષ્મા ક્ષેપક છે, મતલબ કે ઉષ્મા મુક્ત થશે એટલે કે ટેમ્પરેચર વધશે. તો ટેમ્પરેચર જાળવવા માટે જે ચેમ્બર છે એને સતત ઠંડા પાણીના પ્રવાહ વડે ઠંડી પાડવામાં આવે છે અને તાપમાનનું નિયમન કરવામાં આવે છે. હવે પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ જે મુખ્ય નિપજ છે એ છે આઇસોપ્રોપાઇલ હાઇડ્રોજન સલ્ફેટ, જે આગળ જોઈ ગયા સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા થયા પછી આપણને મળશે આઇસોપ્રોપાઇલ હાઇડ્રોજન સલ્ફેટ. તો એ આઇસોપ્રોપાઇલ હાઇડ્રોજન સલ્ફેટને ડાયલ્યુશન ટેન્કમાં લઈ જવામાં આવે છે અને ત્યાં એની જે સાંદ્રતા છે 20% રહે એ મુજબ એમાં પાણી ઉમેરવામાં આવે છે. તો અહીં તમે જોઈ શકો છો પાણી એડ કરવામાં આવે છે. કેટલું એડ કરવાનું? કે એની જે સાંદ્રતા છે 20% થાય ત્યાં સુધી, અને ત્યાં પછી એનું જે ટેમ્પરેચર છે 90 ડિગ્રી સેન્ટિગ્રેડ લઈ જવામાં આવે છે, એટલે કે એને ગરમ કરવામાં આવે છે જેથી તેનું જળ વિભાજન થઈ જશે. અને જળ વિભાજનની અંતે આપણને શું મળશે? તો આ જળ વિભાજનની પ્રોસેસ છે એને અંતે આપણને મળશે આઇસોપ્રોપેનોલ પ્લસ સલ્ફ્યુરિક એસિડ. તો આ રીતે મળતું જે સલ્ફ્યુરિક એસિડ છે એને ફરીથી અલગ કરી અહીં લખેલું છે એસિડ રિકવરી, એટલે કે સલ્ફ્યુરિક એસિડને રિકવર કરવામાં આવે છે કે જેનો ફરીથી આપણે ઉપયોગ કરી શકીએ. અને જે આઇસોપ્રોપેનોલ મળે છે એને નિસ્યંદન ચેમ્બરમાં લઈ જવામાં આવે છે.
તો નિસ્યંદન ચેમ્બરમાં બીજી જે અશુદ્ધિઓ છે એ દૂર થઈ ગયા પછી એને વોશર ચેમ્બરની અંદર લઈ જવામાં આવે છે. તો વોશર ચેમ્બરમાં મિનરલ ઓઇલ વડે એને વોશ કરવામાં આવે છે, એને ધોવામાં આવે છે કે જેથી અન્ય અશુદ્ધિ જેવી કે એમાઇલ આલ્કોહોલ અને બ્યુટાઇલ આલ્કોહોલ વગેરે જે અશુદ્ધિ હોય છે એ દૂર થઈ જશે. ત્યારબાદ જે નિપજ મળે છે આપણને આઇસોપ્રોપેનોલ, તો એને એક્ઝોટ્રોપિક નિસ્યંદન ટાવરની અંદર લઈ જવામાં આવે છે. એક્ઝોટ્રોપ મતલબ કે એવા બે લિક્વિડ કે જેનું આપણે નિસ્યંદન કરીએ, તો એ નિસ્યંદન કર્યા બાદ જે નિસ્યંદિત પ્રવાહી આવે છે એની અંદર બંનેનું પ્રમાણ જોવા મળે છે. આપણે પૂરેપૂરું 100% એકને નિસંદિત કરી શકતા નથી. તો એવા જે બે લિક્વિડ હોય છે એને કહેવાય છે એઝોટ્રોપિક લિક્વિડ. દાખલા તરીકે અહીં આઇસોપ્રોપેનોલ સાથે વોટર જે હોય છે એ એઝોટ્રોપ તરીકે વર્તે છે. એ જ પ્રમાણે જો ઇથેનોલ અથવા તો મિથેનોલ હોય તો એમાં પણ પાણી એઝોટ્રોપ તરીકે વર્તતું હોય છે. તો આ રીતે જે આઇસોપ્રોપેનોલ મળે છે એને એઝોટ્રોપિક નિસ્યંદન ટાવરની અંદર લઈ જવામાં આવે છે, અને એ ટાવરની અંદર દ્રાવક તરીકે આઇસોપ્રોપાઇલ ઇથર ઉમેરવામાં આવે છે. તો અહીં લખ્યું છે કે દ્રાવક તરીકે અહીં આઇસોપ્રોપાઇલ ઇથર એડ કરવાનું છે, અને ત્યારબાદ એનું નિસ્યંદન કરવામાં આવે છે. તો આ રીતે નિસ્યંદન કરતા જે આપણને આઇસોપ્રોપેનોલ મળશે એ 90% પ્યોર હશે, 90% શુદ્ધ હશે, અને 1-1.5% પ્રમાણમાં વણ વપરાયેલું પ્રોપિલિન છૂટું પડશે. તો સ્ટાર્ટિંગમાં આપણે જે પ્રોપિલિન નાખ્યું હતું એ પ્રોપિલિન જે પ્રક્રિયા નથી થઈ એવું પ્રોપિલિન પણ 1-1.5% જેટલું છૂટું પડશે. તો આ રીતે મળતો જે આઇસોપ્રોપેનોલ છે એને ફરીથી નિસ્યંદન ટાવરમાં આ રીતે ત્રીજા નિસ્યંદન ટાવરની અંદર લઈ જવામાં આવે છે, અને આ રીતે ફરીથી નિસ્યંદન કરતાં આપણે 99% પ્યોર આઇસોપ્રોપેનોલ મળશે. તો પદ્ધતિ આપણે જોઈ રહ્યા છીએ. ત્યારબાદ એની ઉપયોગીતા, તો એનો ઉપયોગ દ્રાવક તરીકે થશે, અગત્યના સંયોજન જેવા કે એસિટોન, ગ્લિસરોલ, હાઇડ્રોજન પેરોક્સાઇડ વગેરેની બનાવટમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. આઇસોપ્રોપેનોલમાંથી એસિટોન એ આઇસોપ્રોપેનોલના ઝીંક ઓક્સાઇડ અથવા તો કોપર ઓક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં વી હાઇડ્રોજીનીકરણ એટલે કે ડીહાઇડ્રોજીનેશન પ્રક્રિયા દ્વારા મેળવવામાં આવે છે. તો બંનેનું જે સ્ટ્રક્ચર છે આપણે જોઈ લઈએ, CH3CHOH CH3. તો આ થઈ ગયું આઇસોપ્રોપેનોલ, એમાંથી આપણે એસિટોન મેળવવો છે. તો એનું સ્ટ્રક્ચર છે CH3COCH3. તો તમે જોઈ શકો છો અહીં કે બંનેમાં શું ચેન્જ છે. અહીંથી H અને કાર્બન ઉપરથી કે H એટલે કે H2 આ રીતે દૂર કરો તો તમને એસિટોન મળી જાય. તો હાઇડ્રોજન વાયુ દૂર કરવાની જે પ્રક્રિયા છે એને કહે છે વી હાઇડ્રોજનીકરણ એટલે કે ડીહાઇડ્રોજીનેશન. તો એ પ્રક્રિયા જે છે ઝીંક ઓક્સાઇડ અથવા કોપર ઓક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં થાય છે. તો અહીં રાસાયણિક પ્રક્રિયા તમને બતાવે છે આઇસોપ્રોપેનોલ કેટલિસ્ટ તરીકે એટલે કે ઉદ્દીપક તરીકે ઝીંક ઓક્સાઇડ અથવા કોપર ઓક્સાઇડ લેવાનું છે. આ ટેમ્પરેચર 380°C થી 400°C જેટલું રાખવાનું છે. જે પ્રેશર છે દબાણ છે 3-4 વાતાવરણ દબાણ રાખવાનું છે. તો પ્રક્રિયાને અંતે આપણને એસિટોન મળશે, અને બીજું બાય પ્રોડક્ટ તરીકે આપણને હાઇડ્રોજન વાયુ મળશે. આ જે પદ્ધતિ છે આખી પ્રોસેસ આપણે ફ્લો ચાર્ટની અંદર જોઈશું. તો આઇસોપ્રોપેનોલના હવા સાથેના મિશ્રણને બાષ્પ ચેમ્બરમાં લઈ જવામાં આવે છે, ક્યાં જ્યાં એનું ટેમ્પરેચર જે છે એ 300°C જેટલું રાખવામાં આવે છે. તો આ રીતે 300°C તાપમાને આઇસોપ્રોપેનોલ અને હવાના મિશ્રણને ગરમ કરી બાષ્પમાં રૂપાંતરિત કરવામાં આવે છે. હવે એ બાષ્પને રિએક્ટરમાં લઈ જવામાં આવે છે, જેમાં ઉદ્દીપક તરીકે ઝીંક ઓક્સાઇડ અથવા તો કોપર ઓક્સાઇડ હશે. તો આ જે બાષ્પ છે એને ઝીંક ઓક્સાઇડ અથવા કોપર ઓક્સાઇડ ઉદ્દીપક જે હોય છે એની ઉપરથી 3-4 વાતાવરણ દબાણે અતિ અલ્પ સમય માટે પસાર કરવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન મિશ્રણનું જે ટેમ્પરેચર છે એ 380 થી 400°C જેટલું રાખવામાં આવે છે. તો એ દરમિયાન જે આઇસોપ્રોપેનોલ છે એનું ડિહાઇડ્રોજનેશન થઈ જશે. તો આ પ્રક્રિયા અહીં થઈ જશે અને એના અંતે આપણને એસિટોન અને હાઇડ્રોજન વાયુ મળશે. તો પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એમને કુલિંગ ચેમ્બરમાં દાખલ કરવામાં આવે છે. તો આનાળીની અંદર જે આપણને પ્રોડક્ટ મળી છે એસિટોન અને હાઇડ્રોજન વાયુ, તો એ આનાળીની અંદર પસાર કરવામાં આવે છે, અને ફરતે ઠંડુ પાણી હશે કે જેથી જે મિક્સચર છે પ્રોડક્ટનું મિક્સચર છે એ ઠંડુ પડશે, એનું ટેમ્પરેચર ઓછું થઈ જશે.
ત્યારબાદ એ જે બાષ્પ છે, ઠંડી પડેલી બાષ્પ, એને સ્ક્રબરમાં લઈ જવામાં આવે છે. અને ત્યાં સ્ક્રબરમાં એના ઉપર ઉપરથી ઠંડા પાણીનો જે મારો છે એ ચલાવવામાં આવે છે, કે જેથી જે બાય પ્રોડક્ટ તરીકે આપણને હાઇડ્રોજન વાયુ મળ્યો હતો, એ સિવાય જે પણ બીજા ગેસિયસ ઇમ્પ્યુરિટીઝ હશે તે બધી આડનીપજો અથવા તો ઇમ્પ્યુરિટીઝ, વાયુમય ઇમ્પ્યુરિટીઝ બધી દૂર થઈ જશે. તો આ રીતે સ્ક્રબર ચેમ્બરમાં આપણને જે નીપજ મળશે એ હશે એસિટોન. પાણી પણ આપણે ઉપરથી નાખ્યું એટલે વોટર પણ હશે, અને થોડા પ્રમાણમાં આઇસોપ્રોપેનોલ પણ હશે, કે જે પ્રક્રિયા વગરનો રહી ગયો હશે, પ્રક્રિયા થયા વગરનો અનરિએક્ટેડ આઇસોપ્રોપેનોલ પણ હશે. એટલે સ્ક્રબરની અંદર આપણને જે ગેસિયસ ઇમ્પ્યુરિટીઝ છે એ બધી દૂર થઈ જશે, એટલે બાકી શું બચશે, એસિટોન પ્લસ વોટર પ્લસ આઇસોપ્રોપેનોલ. ત્યારબાદ એને નિસ્યંદન ટાવરમાં લઈ જવામાં આવે છે. નિસ્યંદન ટાવરમાં એનું નિસ્યંદન કરતાં લગભગ 90% શુદ્ધ એસિટોન અને આઇસોપ્રોપેનોલ અલગ પડશે. તો આ રીતે મળેલો 90% શુદ્ધ એસિટોનને ફરીથી નિસ્યંદન ટાવરની અંદર દાખલ કરવામાં આવે છે, કે ફરીથી એનું નિસ્યંદન કરતાં આપણને લગભગ 99% શુદ્ધ એસિટોન મળશે. તો પદ્ધતિ આપણે જોઈ ગયા છે. ત્યારબાદ એના જે ઉપયોગો છે આપણે જોઈએ, તો એસિટોનનો મુખ્ય ઉપયોગ દ્રાવક તરીકે થાય છે, સેલ્યુલોઝ એસિટેટના સ્પિનિંગ સોલ્વન્ટ તરીકે થાય છે, અગત્યના કાર્બનિક સંયોજનની બનાવટમાં એનો ઉપયોગ થાય છે, દાખલા તરીકે ડાય એસિટોન આલ્કોહોલ, ત્યારબાદ મિથાઇલ મેથાક્રિલેટ, બિસ્ફિનોલ એ, લાસ્ટ સેમેસ્ટરમાં આપણે જોઈ ગયા છે બિસ્ફિનોલ એ, ત્યાર પછી મિથાઇલ કાર્બિનોલ, મિથાઇલ આઇસોબ્યુટાઇલ કિટોન વગેરે. ઇનડાયરેક્ટલી એ કૃત્રિમ અત્તરોની બનાવટમાં પણ એનો યુઝ થાય છે, અને એસિટિલિનનો સંગ્રહ કરવા માટે પણ એનો ઉપયોગ થાય છે. મિથેનોલમાંથી ફોર્મલ્ડિહાઇડ, મિથેનોલના ઓક્સિડેશન દ્વારા પણ ફોર્માલ્ડિહાઇડ મેળવવામાં આવે છે, અને મિથેનોલના ડિહાઇડ્રેશન દ્વારા પણ ફોર્માલ્ડિહાઇડ મેળવવામાં આવે છે. તો રાસાયણિક પ્રક્રિયા આપણે જોઈએ, મિથેનોલનું ઓક્સિડેશન કરો હવાની હાજરીમાં તો ફોર્માલ્ડિહાઇડ મળશે પ્લસ પાણીનું અણુ મળશે. એ જ પ્રમાણે મિથેનોલનું ઓવી હાઇડ્રોજનેશન અથવા તો આપણે એને ડિહાઇડ્રોજનેશન કહીએ તો આપણને ફોર્માલ્ડિહાઇડ મળશે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થશે. તો બંને રીતે ફોર્માલ્ડિહાઇડ બનાવી શકાય છે. હવે આખી જે પદ્ધતિ છે આપણે ફ્લોચાર્ટની અંદર સમજીશું. સૌપ્રથમ મિથેનોલને બાષ્પ ચેમ્બરમાં લઈ જઈ ગરમ કરવામાં આવે છે, જેથી મિથેનોલનું બાષ્પમાં રૂપાંતર થઈ જાય છે, અને એ પછી એ બાષ્પને હીટર ચેમ્બરમાં લઈ જવામાં આવે છે. તો આ હીટર ચેમ્બરમાં પહેલાંથી શુદ્ધ હવા રાખેલી હોય છે ઊંચા દબાણે, તો આ જે બાષ્પ છે મિથેનોલની એને હીટર ચેમ્બરમાં રાખેલી હવા સાથે મિક્સ કરવામાં આવે છે, અને ત્યાં પછી એને 300 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ગરમ કરવામાં આવે છે. ત્યાર પછી હીટર ચેમ્બરમાં જે બાષ્પ બને છે એ બાષ્પને રિએક્ટરની અંદર લઈ જવામાં આવે છે. તો રિએક્ટરમાં એ બાષ્પને ઉદ્દીપક ઉપરથી પસાર કરવામાં આવે છે. આ જે સમય છે ઉદ્દીપક ઉપરથી પસાર કરવાનો એ ખૂબ જ અલ્પ પ્રમાણમાં રાખવામાં આવે છે, 0.01 સેકન્ડ જેટલો રાખવામાં આવે છે. ઉદ્દીપક તરીકે અહીં એજી મોલિબ્ડેનમ લખેલું છે. તો સ્ટાર્ટિંગમાં જ્યારે આ પ્રોસેસ શરૂ થયેલી ત્યારે સિલ્વર એટલે કે એજીનો ઉપયોગ થતો હતો, જ્યારે અત્યારે મોટેભાગે આયર્ન ઓક્સાઇડનો વેનેડિયમ સાથે અથવા તો આયર્ન ઓક્સાઇડનો મોલિબ્ડેનમ સાથે ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય છે. તો આમાંથી ત્રણમાંથી કોઈ પણ ઉદ્દીપક યુઝ કરી શકાય. તો એ જે ઉદ્દીપક છે રિએક્ટરમાં રાખેલો હોય એના ઉપરથી આ જે બાષ્પ છે એને ખૂબ જ ઝડપથી પસાર કરવામાં આવે છે. તો આ દરમિયાન જે ટેમ્પરેચર છે એ 350 થી 400 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું રાખવામાં આવે છે, મેન્ટેન રાખવામાં આવે છે, અને એ દરમિયાન મિથેનોલનું સંપૂર્ણ ઓક્સિડેશન થઈ ફોર્માલ્ડિહાઇડમાં રૂપાંતર પામશે. તો રિએક્ટર ચેમ્બરમાં ફોર્માલ્ડિહાઇડ મળી ગયા પછી એ ફોર્માલ્ડિહાઇડનું જે દ્રાવણ છે એને કુલિંગ ચેમ્બરની અંદર દાખલ કરવામાં આવે છે. તો આ જે કુલર છે એમાંથી દાખલ કરવામાં આવે છે, જેથી એ જે ગરમ દ્રાવણ છે એ ઠંડુ પડશે, અને ત્યાર પછી એ ઠંડા દ્રાવણને સ્ક્રબરની અંદર લઈ જવામાં આવે છે. સ્ક્રબરની અંદર ઉપરથી પાણી દાખલ કરવામાં આવે છે, જેથી વાયુરૂપ જે અશુદ્ધિઓ હશે, દાખલા તરીકે નાઇટ્રોજન હશે, હાઇડ્રોજન પણ બન્યો હશે પ્રક્રિયા દરમિયાન, એ સિવાય કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, મિથેન જેવી જે વાયુરૂપ અશુદ્ધિઓ છે એ બધી વાયુરૂપ અશુદ્ધિઓ ઉપરથી દૂર થઈ જશે, અને અંતે જે નીપજ મળશે એનું આપણે વિભાગીય નિસંદન કરીશું. તો વિભાગીય નિસંદન કરતાં ટોટલ 80 થી 90% જેટલી શુદ્ધ
ફોર્માલ્ડિહાઇડ ની ઉપજ મળશે આપણને, અને જે બીજો વપરાય વગરનો મિથેનોલ છે એ પણ છૂટો પડશે. તો આ રીતે ફોર્માલ્ડિહાઇડ અને મિથેનોલ છૂટા પડશે. આ જે વપરાય વગરનો મિથેનોલ છે એ ફરીથી એને બાષ્પ ચેમ્બરમાં લઈ જવામાં આવે છે અને આખી પ્રક્રિયા આ રીતે ફરીથી કરવામાં આવે છે. અને જે 80-90% જે ફોર્માલ્ડિહાઇડ આપણને મળેલો હતો, ત્યાર પછી એને એની અંદર પાણી એડ કરવામાં આવે છે. પાણી એડ કરીને એને 37% ફોર્માલ્ડિહાઇડનું દ્રાવણ બનાવવામાં આવે છે કે જેને ફોર્મેલિન પણ કહેવામાં આવે છે. તો પદ્ધતિ આપણે જોઈ ગયા છે, હવે આપણે એની ઉપયોગિતા જોઈશું. તો ફિનોલ ફોર્મેલ્ડિહાઇડનું મિશ્રણ જે છે એ બેકેલાઇટ પ્લાસ્ટિકની બનાવટમાં ઉપયોગી છે. ફોર્મેલિન દ્રાવણ જે છે એ પ્રાણીશાસ્ત્રના નમૂના એટલે કે સ્પેસીમેન સાચવવા માટે એનો ઉપયોગ થાય છે. અગત્યના રસાયણો જેવા કે ફોર્મિક એસિડ, મિથેનોલ વગેરેની બનાવટમાં એનો ઉપયોગ થાય છે. અને યુરિયાડિહાઇડ નું જે મિશ્રણ છે એ રેઝિનની બનાવટમાં ઉપયોગી છે. કુદરતી વાયુમાંથી એસિટિલિન, કુદરતી વાયુ એટલે કે નેચરલ ગેસના બંધારણમાં મુખ્યત્વે 90% પ્રમાણમાં મિથેન હોય છે અને બાકીના અન્ય હાઇડ્રોકાર્બન હોય છે, જેનું ઉષ્મીય વિભંજન કરતાં એસિટિલિનમાં રૂપાંતરિત કરી શકાય છે. તો રાસાયણિક પ્રક્રિયા અહીં આપી છે, મિથેન 2 મોલ મિથેન ઉષ્મીય વિભાજન કરતાં આપણને એસિટિલિન મળશે પ્લસ હાઇડ્રોજન વાયુ મળશે. એ જ પ્રમાણે 2 મોલ પ્રોપેન હોય તો આપણને ઇથિન મળશે પ્લસ એસિટિલિનના 2 મોલ મળશે અને હાઇડ્રોજન વાયુ મળશે. અને એ જ પ્રમાણે પ્રક્રિયા દરમિયાન જે એસિટિલિન વાયુ ઉત્પન્ન થાય છે એમાંથી કાર્બન મળશે અને હાઇડ્રોજન વાયુ પણ મળશે. તો જે પદ્ધતિ છે આપણે ફ્લો ચાર્ટની અંદર જોઈશું. તો કુદરતી વાયુ અને 90% ઓક્સિજનના પ્રમાણને ભેગા કરી લગભગ 550°C તાપમાને બળતણ વાયુ વડે એને ગરમ કરવામાં આવે છે આ હીટરની અંદર. ત્યારબાદ જે વાયુ મળે છે એને કન્વર્ટરની અંદર લઈ જવામાં આવે છે જ્યાં એસિટિલિન ઉત્પાદક બર્નર હોય છે. તો અહીં બાષ્પ મિશ્રણનો 1/3 ભાગ દહન પામશે. બાકી રહેલો જે બાષ્પ મિશ્રણ છે એને 1400°C તાપમાને અતિ અલ્પ સમય એટલે કે 0.01 સેકન્ડ માટે ગરમ કરવામાં આવે છે, જેથી હાઇડ્રોકાર્બનોનું વિભંજન થઈ એસિટિલિન વાયુ મળશે. પ્રક્રિયા દરમિયાન એસિટિલિન જે વાયુ મળે છે એનું ફરીથી વિઘટન ના થાય એટલા માટે પ્રક્રિયામાં દાખલ થતા વાયુ મિશ્રણની ગતિ અને ઓક્સિજનનું ચોક્કસ નિયમન કરી જે ટેમ્પરેચર છે 1400°C જેટલું મેન્ટેન રાખવામાં આવે છે. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે પ્રોડક્ટનું મિશ્રણ છે એને સ્ક્રબરમાં લઈ જવામાં આવે છે કે જ્યાં સ્ક્રબરની અંદર પાણી એડ કરવામાં આવે છે ઉપરથી. પાણી એડ કરતાં જે કાર્બન બ્લેક છે આ રીતે અહીં કાર્બન બને છે, એ કાર્બન છૂટો પડશે અને એ રીતે જે બાકીની પ્રોડક્ટ છે એ પ્રોડક્ટને બીજા સ્ક્રબરની અંદર લઈ જવામાં આવે કે જ્યાં શું હોય છે DMF હશે. DMF એટલે કે ડાયમિથાઇલ ફોર્મેમાઇડ. તો આ ફોર્માલ્ડિહાઇડ થયું. તો ફોર્માલ્ડિહાઇડનો એમાઇડ તો એને કહેવાય છે ફોર્મેમાઇડ. તો આ એમાઇડ સમૂહ છે ફોર્માલ્ડિહાઇડનો એમાઇડ એટલે કે ફોર્મેમાઇડ. અને આપણે ડાયમિથાઇલ ફોર્મેમાઇડ જોઈએ છે એટલે કે નાઇટ્રોજન ઉપર વિસ્થાપન કરી નાખીએ 2 મિથાઇલ સમૂહનું. આ થઈ ગયું ડાયમિથાઇલ ફોર્મામાઇડ. તો એને ટૂંકમાં DMF પણ કહેવાય છે એટલે કે બીજા સ્ક્રબરની અંદર DMF હશે. તો જે મુખ્ય નિપજ છે એસિટિલિન એ DMFની અંદર શોષાઈ જશે, જ્યારે બીજી બધું જે વાયુ રૂપ અશુદ્ધિઓ છે દાખલા તરીકે હાઇડ્રોજન કાર્બન મોનોક્સાઇડ એ બધી અશુદ્ધિઓ DMFની અંદર શોષાતી નથી, તેથી તે જે સ્ક્રબર છે એના ઉપરના ભાગેથી નીકળી જશે એટલે એ બધી અશુદ્ધિઓ દૂર થઈ જશે. ત્યાર પછી ફરીથી એને સ્ટ્રીપર ચેમ્બરની અંદર લઈ જવામાં આવે છે કે જેની અંદર શું હશે ફરીથી DMF હશે એટલે બીજી જે બધી અશુદ્ધિઓ હશે એ ફરીથી દૂર થઈ જાય, આપણને વધુ શુદ્ધ એસિટિલિન વાયુ મળશે. અને ત્યાર પછી જે એસિટિલિન વાયુ હશે એને વિભાગીય નિસ્યંદન એટલે કે વિભાગીયકરણની અંદર લઈ જવામાં આવશે કે જ્યાં એનું જે દબાણ હશે એ 18 વાતાવરણનું દબાણ રાખેલું હશે. તો એ દરમિયાન એસિટિલિન વાયુ અને બીજી જે અશુદ્ધિ છે જેવી કે મિથેન કે જે આપણે સ્ટાર્ટિંગમાં લીધો હતો જે અનરિએક્ટેડ રહી ગયો છે એ, અને એ જ પ્રમાણે પ્રક્રિયા દરમિયાન મળતો ઇથિન વાયુ. તો ઇથિન વાયુ અહીં મળે છે. તો એ બધા જે વાયુઓ છે તે વાયુરૂપ અશુદ્ધિઓ ફરીથી દૂર થઈ જશે. તો આ જે વાયુરૂપ અશુદ્ધિઓ છે એને ફરીથી આપણે આ રીતે હીટરની અંદર લઈ જઈશું અને ફરીથી એ રીતે પ્રક્રિયા ચાલુ રહેશે. અને જે એસિટિલિન છે એને સંગ્રહક ટાંકીની અંદર સ્ટોર કરવામાં આવે છે. તો વિભાજનની 2 રીત છે, એક છે 1-સ્ટેજ બર્નર અને બીજી છે 2-સ્ટેજ બર્નર. એની ઉપયોગિતા છે સ્ટીલ કટિંગ અને વેલ્ડિંગ માટે એનો ઉપયોગ થાય છે.
અગત્યના રસાયણો જેવા કે ઇથેન, એસિટાલ્ડિહાઇડ, બેન્ઝીન, વિનાઇલ ક્લોરાઇડ વગેરેની બનાવટમાં એનો ઉપયોગ થાય છે. ત્યાર પછી એનો ઉપયોગ ક્લોરોપ્રિનની બનાવટમાં થાય છે અને ક્લોરોપ્રિનના ઉપયોગ વડે આપણે નિયોપ્રિન રબર બનાવી શકીએ છીએ. ત્યાર પછી એનો ક્યુપ્રસ એસિટીની એસિટીલાઇડની બનાવટમાં પણ થાય છે. ક્યુપ્રસ એસિટીલાઇડ એટલે કે સીયુ, ઓકે, તો આને કહેવાય છે ક્યુપ્રસ એસિટીલાઇડ. ક્યુપ્રસ એટલે કે સીયુ પ્લસ વન હશે. કૃત્રિમ રેસા રબર પ્લાસ્ટિકની બનાવટમાં ઉપયોગી એક્રિલોનાઇટ્રાઇલની બનાવટમાં એનો ઉપયોગ થાય છે. તો એના ઉપયોગથી એક્રિલોનાઇટ્રાઇલ બનાવવામાં આવે છે અને એક્રિલોનાઇટ્રાઇલમાંથી કૃત્રિમ રેસા રબર પ્લાસ્ટિક વગેરે આપણે બનાવી શકીએ છીએ.